नमस्कार विद्यार्थी मित्रों, केम छो? બધા મજામાં ને? સરસ. આજે ફરી પાછા આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. આપણો જેડબલી માટેના ક્રેશ કોર્સની અંદર મેટ્રિક્સ અને ડિટરમિનન્ટ ચેપ્ટર શરૂ હતું, બરાબર? જેની અંદર લાસ્ટ ત્રીજો પાર્ટ તમને મળ્યો છે, જેની અંદર મેટ્રિક્સના આપણે ટોટલની ફોર્મ્યુલા પૂરા કર્યા હતા. મેં કીધું તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ડિટરમિનન્ટની શરૂઆત કરશું. ડિટરમિનન્ટ મીન્સ નિશ્ચાયક, આપણને ખબર જ છે, બરાબર? અને શરૂઆતની પહેલા પાર્ટની તમને ખબર છે બેઝિક વાત હોય, જે બધી ઓલરેડી તમે એનસીઆરટી માં ભણીને આવ્યા હોય. દર વખતે કહું એક નાની એવી વાત, ઈ રિપીટ, ક્રેશ કોર્સ ચાલે છે એટલે બધું ફટાફટ રિવિઝનના મૂડમાં ચાલે છે. ઓકે, ફર્સ્ટ ટાઈમ તમે ભણતા હોય એવું હું નથી માનતો, બરાબર? કે તમે આ ઓલરેડી શીખી ગયા છો, અત્યારે ફટાફટ એનું રિવિઝન થઈ રહ્યું છે. એ હેતુથી સ્પીડમાં હું બધી થિયરી લઈશ. ઓકે, ચાલો ડાયરેક્ટ આવી જાઉં અહીંયા. ડિટરમિનન્ટ્સ, નિશ્ચાયક. નિશ્ચાયક શું છે ભાઈ? તો કે શ્રેણિકનો જ એક પ્રકાર છે. નિશ્ચાયક કેવો શ્રેણિક? તો કે ચોરસ શ્રેણિક ની જ વાત થતી હોય. નિશ્ચાયક, અને આમ તો આપણે ખબર હોય ચોરસ શ્રેણિક નો નિશ્ચાયક શક્ય હોય, બરાબર? નિશ્ચાયક એટલે શું? એક મૂલ્ય દર્શાવે તે ચોરસ. એ બધી વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે, બરાબર? શ્રેણિક ચેપ્ટર ની શરૂઆતમાં આપણે શ્રેણિક ને નિશ્ચાયક નો તફાવત માં બધી ડિસ્કસ કરી હોય. એટલે શ્રેણિક નો એક પ્રકાર નિશ્ચાયક, એ શ્રેણિક નો જે પ્રકાર છે. બીજું, નિશ્ચાયક માં રો ની સંખ્યા ને કોલમ ની સંખ્યા હંમેશા કેટલી હોય? સરખી હોય. ચોરસ હોય એટલે મેં લખ્યું રો ઇઝ ઇક્વલ કોલમ, એનો મીનિંગ શું છે? તો કે નિશ્ચાયકમાં જેટલી રો ની સંખ્યા હોય એટલી જ કોલમ ની સંખ્યા હોય. આગળ વધીએ, ડાયરેક્ટ હવે સીધું, બરાબર? આ બધું તમને ખબર હોય. ડિટરમિનન્ટ ઓફ ટુ, માની લો એક જ કક્ષા, એક જ રો ને એક જ કોલમ, મતલબ પ્રથમ કક્ષામાં નિશ્ચાયક આવે આ રીતે લખો ડિટરમિનન્ટ ઓફ ટુ, અને શું વચાય? ડિટરમિનન્ટ ઓફ ટુ માનાક માં બે, એવી ભૂલ ન કરતા, અને માનાક માં બે ન કહેવાય. આ શું છે? તો કે ફર્સ્ટ ઓર્ડર, પ્રથમ કક્ષાનો, કક્ષા એટલે ઇંગ્લિશમાં આપણે શું કહેવાય? ઓર્ડર. ફર્સ્ટ ઓર્ડરનો ડિટરમિનન્ટ છે, બરાબર છે? એટલે એને શું કહેવાય? તો કે ડિટરમિનન્ટ 2. તો સાહેબ અમારે તો આમ લખેલા, તમને કેમ ખબર પડશે? માનકમાં બે છે, ડિટરમિનન્ટ બે છે, તમને આગળ શબ્દ વાપરો છે. પ્રથમ કક્ષાનો નિશ્ચાયક એવી રીતનું, અથવા રેડી કંઈક ટૂંકમાં ઓર્ડર ઇંગ્લિશમાં છે તે એવી રીતનું લખેલ છે. એટલે એ લખેલું હોય ને એના ઉપરથી તમને ખબર પડી છે, રેડ? ઠીક છે, પણ એ આવશે નહીં ક્યાંય ખાસ, અહીં ધ્યાન રાખો. એ તો અમે એમનું ખ્યાલ આવી હાટું કીધું કે માનક નો વચ્ચે તેવું ક્લિયર કરવા. સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ ઓર્ડર ડિટરમિનન્ટ મતલબ દ્વિહાર નિશ્ચાયક. દ્વિહાર નિશ્ચાયક મતલબ એની અંદર રો ની સંખ્યા કેટલી હોય? બે, અને કોલમ ની સંખ્યા પણ કેટલી હોય? બે. તમને ખબર જ હશે જાડી હોય એને આપણે શું કહીએ છીએ? રો, મતલબ રો ને આર વડે દર્શાવે, આર વન કહેવાય, આ આર ટુ કહેવાશે. ત્યારે આને આપણે કોલમ કહેતા હોય, આ સી વન કહેવાશે, આ સી ટુ બીજી કોલમ કહેવાશે. ખ્યાલ છે ને? એમ તમને સમજૂતી માટે લખું. વિહાર નિશ્ચાયક નું સાદુરૂપ વખત આપણને આવડતું જ હોય, છતાં પણ અહીં લખી દઉં છું. અને સાદુરૂપ આપણે કેમ આપીએ? આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર, મતલબ એ વન બી ટુ માઇનસ બી વન એ ટુ. આ બધું તો બેઝિક છે, ખબર જ હોય. ઓકે, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આગળ વધીએ, ત્રિહાર નિશ્ચાયક. વિહાર શા માટે? એની કક્ષા બે, મતલબ રો પણ બે ને કોલમ પણ બે. ત્રિહાર એટલે ત્રણ રો ને ત્રણ કોલમ, કક્ષા ત્રણ, રેડ? થર્ડ ઓર્ડર, ઓર્ડર એટલે ગુજરાતી કક્ષા. ચાલો, એક નિશ્ચાયક લખેલો છે, નિશ્ચાયક ને જનરલી સેના વડે દર્શાવે? આને ડેલ્ટા પણ બોલી શકો, ડેલ પણ બોલી શકો, શોર્ટમાં, શોર્ટમાં બોલવું તો ડેલ બોલે, આમ ડેલ્ટા આપણે બોલતા હોય. ડેલ્ટા ઇઝ ઇક્વલ એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી થ્રી સી ટુ અને એ થ્રી બી થ્રી સી થ્રી. આ રીતનો એક નિશ્ચાયક આપણને આપેલો છે. હવે ત્રિહાર શા માટે કહેવાય? તો આપણે વાત થઈ ગઈ ત્રણ રો અને ત્રણ કોલમ હોય. હવે આને સાદુરૂપની ડાયરેક્ટ વાત આવે. આનું સાદુરૂપ કેટલી રીતે આપી શકાય? આપણને ભણાય એટલે ખબર છે, છ રીતે. પહેલી રો થી બીજી રો થી ત્રીજી રો થી, પહેલી કોલમ થી બીજી કોલમ થી ત્રીજી કોલમ થી, ટોટલ છ રીતે. પણ મેજોરિટી આપણે પહેલી રો થી સાદુરૂપ આપતા હોય, બરાબર? ટોપિક છે છ રીતે, આપો પહેલી રીતે સાદુરૂપ આપતી વખતે નિશાની કઈ રીતની આપણને ખબર છે? પહેલી પ્લસ, પછી બાજુ જે હોય ને એની બાજુ ની એની વિરોધ, પ્લસ માઇનસ, માઇનસ ની બાજુ પ્લસ, પ્લસ ની બાજુ માઇનસ, માઇનસ ની બાજુ આમ જાવ કામ જાવ, પ્લસ, પ્લસ ની બાજુ માઇનસ, માઇનસ ની બાજુ પ્લસ, પ્લસ ની બાજુ માઇનસ. એ રીતનું આપણે શોર્ટમાં યાદ રાખવું, રાઈટ? બાકી તો આમ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અને છેલ્લે શું આવે? પ્લસ માઇનસ પ્લસ. કારણ મિડલમાં કોર્નર પર મિડલમાં માઇનસ, એ સિવાય બધી પ્લસ. એ નિશાની એટલે શું છે? કઈ રીતનું? અરે આપણે સાદુરૂપમાંથી આપતા, પહેલો ઘટક હોય પ્લસ લઈએ, પછી બીજા ઘટકમાં ફરજિયાત માઇનસ ને ત્રીજો ઘટક ફરી પાછો પ્લસ લેતા હોય, રેડી? જોઈએ નિશાયકનું સાદુરૂપ પણ આપી દઈએ આપણે, બરાબર? ચાલો અહીં ધ્યાન રાખજો. આ નિશાયક અહીં લખેલો છે એક, રેડી? અને આપણે એમ સાદુરૂપ આપવું છે આ રીતે. છ માંથી કોઈ પણ રીતે આપી શકીએ, પણ આપણે બેસ્ટ કઈ પ્રિફર કરતા હોય? તો કે પહેલી રીત, મતલબ પહેલી રો ની બધી
પહેલો ઘટક હોય એવો ને લઈ લેવાનો દાખલા તરીકે અહીં 2 એ 2 લ્યો -3 એ -2 લ્યો જે હોય એને હોય એવો પછી a1 જે કોલમ અને જે રો માં આવતો હોય હિડન કરી દેવાનો અને લોક કરી નાખવાનો ઢાંકી દેવાનો ત્યાર બાદ આ ચાર ઘટક બધા એનો દ્વિહાર ની જેમ સાદરૂપ આનો આની સાથે ગુણાકાર માઇનસ આનો આની સાથે ગુણાકાર એટલે b2c3 -d3c2 પછી ફરજિયાત બીજો ઘટક જે હોય એને ફરજિયાત આપણે આગળ માઇનસ ની સાઇન લગાડવાનો કે માઇનસ હોય ભલે માઇનસ માઇનસ પ્લસ પણ આપણે ફરજિયાત માઇનસ એ અહીં થઈ ગયું b1 0 અને જે કોલમ આવે ઢાંકી દો તો આ શું વધે આ ચાર ઘટક એનો સાદરૂપ a2c3 -a3c2 ત્રીજો ઘટક અહીં જગ્યા હતી ને તો લાઈન માં લખવાનો હોય ત્રીજો ઘટક એ પાછો પ્લસ લેવાનો c1 c1 0 અને જે કોલમ આવે ઢાંકી દો આ બે નો ગુણાકાર a2b3 -a3b2 બેસ્ટ એક સાદરૂપ તો તમને આવડતું જ ભાઈ મારે કઈ કહેવાની જરૂરિયાત નથી છતાંય कदाच कोई ख्याल ना तो कही दू बराबर जो कि लगभग ख्याल तो हो सारस रीते निश्चय आ छ रीते तो थे આ કેમ પહેલી રોની મદદથી સમજાઈ ગયું ને સમજાણું જોઈએ ને બરોબર ચાલો સારસની આપણે સાદરૂપ આપવું હોય એમાં શું કરીએ છીએ આટલો નિશ્ચયક છે એટલે પહેલી કોલમ ને બીજી કોલમ ફરી પાછી લખવાની અહીંયા a1 a2 a3 b1 b2 b3 પછી આમ ક્રોસ આઈથી a1 થી આમ ક્રોસ ગુણાકાર કરવાનો એટલે તો શું થાય a1 b2 c3 આમ વિકર્ણ લેવાનું a1 b2 c3 પછી વત્તા b1 ઓર b1 c2 a3 વત્તા ત્રીજા નંબર આનો શું થાય c1 a2 b3 પછી માઈનસ અહીંથી આ ઉપાડવાનું c1 થી રેડી પેલું બીજું ત્રીજો અહીંથી 1 2 3 3 નંબર માઈનસ મતલબ c1 b2 a3 વત્તા a1 c2 b3 b1 a2 c3 એટલે આથી સારસની તે સાદરૂપ સમજાણો તો સમજાણો જો આમ કહું છું આમ ગુણાકાર કરવાનો આજે ડોટ કરું ને સમજી જજો રેડી એટલે આમ તે માર દો આ પેલા આપણે આ રીતે ગયા આ ત્રણે પ્લસ માં લીધા રેડી માઇનસ માં લેવાનો હોય તો આ રીતે ओके आ સારસની મેથડ રાઈટ આમ ત્રણે માઈનસ આમ ત્રણે શું કરું પહેલા બીજી રો ફરી પાછી મૂકો સાદરૂપ આપી દીધું એટલે સારસની રીતે થઈ તમે આ રીતે આપો તમને મજા આવી આપો પણ મેજોરિટી આપણે આ રીતે વાપરતા હોય આ તો અભ્યાસમાં એટલે એકવાર જરા કહી દઉં સારસની રીતે રાઈટ ચાલો ત્યારબાદનો સીધો ટોપિક લઈ લો ઉપનિષ્ઠાયક અને સાહુયો એના વિશે તમને ખબર જ છે ફટાફટ એકવાર વાત કરી દઉં વ્યાખ્યા કેવી કઈ વાત નથી કરતો એક નિશ્ચયક આપો જરા મેં ઘટક સ્થાન સહિત લખ્યા છે मतलब पहली रो पहली कॉलम નો ઘટક પહેલી રો બીજી કોલમ એ રીતે રેડી a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 આમાંનો એક ઘટક લઈ લો બરોબર છે ફોર એક્ઝામ્પલ a21 a21 નો ઉપનિષ્ઠાયક મેળવી આપણે ઉપનિષ્ઠાયક એટલે આપણે અગાઉ એક વાર વાત થઈ કે એને માઇનોર કહેવાય એટલે એમ વડે આપણે દર્શાવતા હોય રેડી ઉપનિષ્ઠાયક જેનો મેળવવો હોય એને એમ વડે દર્શન બાજુમાં એ કેટલા મીરો ને કેટલા મી કોલમ હોય તો કેને તો એનો ક્રમ લખ્યો છે બીજી રો ને પહેલી કોલમ આકડા લેખા જોઈ લો પહેલી રો આ બીજી રો પહેલી કોલમ એ રેડી આ છે બીજી રો પહેલી કોલમ બાજુમાં એનું સ્થાન લખ્યું પછી ઈ ઝેરો ને જે કોલમ હોય ઢાંકી દીધું ઈસે ચાર ઘટક વધે a12 a13 અને a21 ને ઢાંકે ને a32 a33 બસ આનું સાદરૂપ આપી દો કામ પૂરું આ ઉપનિષ્ઠાયક ખબર જ હશે તમને a21 નો સહાવ્યો કોઈ પણ ઘટક નો લઈ શકો મેં ફોર એક્ઝામ્પલ a21 લીધેલો છે સહાવ્યો એટલે આમ તો કોફેક્ટર કહેવાય આપણે એને કેપિટલ એ વડે દર્શાવીએ છીએ સફિક્સમાં જેટલા માં ક્રમે હોય જેટલા મી રો જેટલા મી કોલમ તો કે બીજી રો પહેલી કોલમ ઇસ ઘટક પછી શું કરવાનું ખ્યાલ જ હશે આગળ માઇનસ નું લગાડવાનું માઇનસ 1 ની માથે ઘાત કેટલી કેટલા મી રો કેટલા મી કોલમ તો કે બીજી રો પહેલી કોલમ ઈ બેનો સરવાળો
પછી પછી કઈ ને આની જેમ જ એનો ઉપનિષ્ઠ આગળ લખવાનો અહીંયા અહીંયા આમ જ કહી દો m2 ઉપનિષ્ઠ ને આગળ લગાડો રાઈટ આગળ તમારે એવું કેવું હોય તો કહી શકો માઇનસ 1 ની 3 ઘાત પછી ભલે માઇનસ 1 ની 3 ઘાત એટલે માઇનસ 1 કરો a12 a13 a32 a33 રાઈટ આ રીતે આપણે શું મળી જાય સહગુણ अनुरूप घटको साथे તેમના અનુરૂપ સહવયવોનો ગુણાકાર કરીને સરવાળો કરતા નિશ્ચયકનું મૂલ્ય મળે મતલબ શું આ રીતે સાદરૂપ આપી નિશ્ચયકનું તો મૂલ્ય મેળવી જાવો તેમ છતાં તમે પહેલી રો ઉપાડો એટલે એનો પહેલો બીજો ત્રીજો ઘટક ત્રણેયના સહવયવ મેળવો જો ઉપનિશ્ચયકની વાત કે નથી સહવયવની વાત છે આનો સહવયવ અને આનો સહવયવ મેળવો પહેલાનો એના સહવયવ વાળે ગુણાકાર કરો વત્તા બીજાનો એના સહવયવ વાળે ગુણાકાર વત્તા ત્રીજાનો એના સહવયવ વાળે ગુણાકાર મતલબ પહેલાનો પહેલાનો સહવયવ વાળે બીજાનો બીજાનો સહવયવ વાળે અને ત્રીજાનો ત્રીજાનો પોતપોતાનો સહવયવ સાથે ગુણાકાર કરી અને પછી એનો સરવાળો કરો એ જે જવાબ આવતો એ નિશ્ચયકનો જવાબ જ હોય કોઈ પણ રો એના અનુરૂપ ઘટકો એટલે પહેલાનો પહેલાનો સહવયવ બીજાનો બીજાનો સહવયવ અને ત્રીજાનો ત્રીજાનો સહવયવ ગુણાકાર કરીને એ સરવાળો કરતા જો આ વાક્ય તમે માર્કના ગોઠવેલ એટલે થોડું ઘણું આમ તેમ હોય પણ સમજી જાજો હું જે કહું છું ને ગુણાકાર કરીને સરવાળો કરતા નિશ્ચયકનું મૂલ્ય મળે અનુરૂપ રો અથવા કોલમ મતલબ તમે એવું કહો પહેલી કોલમના જે પહેલો ઘટક છે એનો સહવયવ મેળવો બીજાનો સહવયવ મેળવો ત્રીજાનો સહવયવ જે જો રો વાઇઝ જાય પછી એનો અહીંયા લો પછી આનો આ ઘટક લો એમનો આલે સમજાણ કા તો પહેલી કોલમના ત્રણેય ઘટક બીજી કોલમ કા ત્રીજી કોલમ કા પહેલી રો કા બીજી રો કા ત્રીજી રો જે ઘટક એની સાથે એના સહવયવનો ગુણાકાર પછી ત્રણેયનો સરવાળો એટલે હું મળી જાય નિશ્ચયક પણ માની લો તમે લીધી પહેલી રોના ઘટકો અને સહવયવ તમે બીજી રોના ઘટકોના લીધા આનો સહવયવ આનો આનો મેળવો આના એના સહવ આના સહવયવ એ ગુણાકાર કર્યો વત્તા આનો આના સહવયવ એ વત્તા આનો આના સહવયવ એ ગુણાકાર અને પછી સરવાળો કરો તો હંમેશને માટે જવાબ શું આવે 0 આવે કોઈ પણ રો કે કોલમના ઘટકોનો અન્ય રો કે કોલમના ઘટકોના સહવયવ સાથે ગુણાકાર કરીને સરવાળો કરતા જવાબ 0 આવે મતલબ લીધી હોય પહેલી કોલમ અને બીજી કોલમના સહવયવ લે અથવા ત્રીજી કોલમના સહવયવ લે આનો આના સહવયવ સાથે વત્તા આનો આના સહવયવ સાથે વત્તા આનો આના સહવયવ સાથે ગુણાકાર કરીને સરવાળો કરી આપણે આન્સર શું આવે 0 આવે ઓકે ઈ બે નોંધ અગત્ય તે હતી અને ત્રીજી જે રહી ને ભાઈ આ ખૂબ જ આઈએમપી નોંધ શું તમને આ નિશ્ચયક આપ્યો છે રેડી ડિટરમિનન્ટ એના દરેક ઘટકના સહવયવ અને બધાયના સહવયવ મેળવો અને એનાથી એક નવો નિશ્ચયક બને એને ડી ડેશ નામ આપી દો અને ડી કહી દે એના સહવયવથી બનતો નવો નિશ્ચયક ડી ડેશ એનું મૂલ્ય મેળવવાનું કે તો તમારે નવે નવના સહવયવ મેળવીને સાદરૂપ આપીને મૂલ્ય મેળવો એવી માથાકૂટ નહીં કરવાની તો ડી ડેશ નું મૂલ્ય કેટલું થાય તો કે ડી નું મૂલ્ય જે હોય એની n 1 ઘાત ડી એટલે મૂળ નિશ્ચયક હતો એના એટલે ડી એની કક્ષા એની n 1 ઘાત એટલું રાખી દો એટલે નવા નિશ્ચયકનું મૂલ્ય મળી ગયું સમજાણો અને નવે નવ ઘટકો જે રહ્યા એના સહવયવોથી બનતો જે નવો નિશ્ચયક હોય એનું મૂલ્ય કેટલું થાય તો કે મૂળ નિશ્ચયકની n 1 ઘાત રેડી ખ્યાલ આવી ગયો ત્રણેય નોંધ આ બેઝિક વાત હતી ઓકે ચાલો આ લખી નાખો એટલે નિશ્ચયકના ગુણધર્મ હવે હું આને પછી બોર્ડમાં કરાવી દઉં આ લખી નાખો ચાલો હવે જો નિશ્ચયકના ગુણધર્મો બરાબર બોર્ડ ઉપર મેં જે છે ગુણધર્મ જે એના છે એ લખી રાખેલા છે આપણે ફક્ત હવે સમજવાના છે ચાલો આમ તો તમને ખ્યાલ જ હશે બધા ગુણધર્મનો પણ છતાંય ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ નિશ્ચયકની હાર અને સ્તંભની હાર મતલબ ઋણ સ્તંભ એટલે કોલમ ની અદલ બદલ કરવામાં આવે તો તેનું મૂલ્ય બદલાતું નથી એટલે શું કહેવા માંગે ફોર એક્ઝામ્પલ એક હું નિશ્ચયક લખું છું એમ લખું છું માની લો કે ડેલ્ટા કે ડી આ હોય 1 2 3 7 2 5 8 9 માઈનસ 1 ચાલો ખબર નહીં જે જવાબ આવતો હું અત્યારે મારી રીતના 18 લઈ લઉં છું જે કઈ જવાબ આવતો હોય બરોબર છે અત્યારે 18 આવે છે હું માની લઈશું કાં તમે સાદરૂપ આપી દેજો હવે હું કીધું છે નિશ્ચયકની હાર અને સ્તંભની અદલ બદલ કરવામાં આવે મતલબ કે આની પહેલી રો શું છે તો કે 1 2 3 એને આપણે પહેલી કોલમ બનાવી દીધી નવો નિશ્ચયક બનાવી 1 2 3 અને બીજી રો 7 2 5 એને બીજી કોલમ બનાવી ત્રીજી રો ત્રીજી કોલમ બનાવી નાખી રેડી
હવે જે નિષ્ઠાયકમાં આનો જવાબ જે ઉપર આવ્યો તો ઈ જવાબ આવે સમજી ગયા કે ફોર એક્ઝામ્પલ મને ખબર નથી અત્યારે એમ કો આનો જવાબ x આવતો તો આનો જવાબ શું આવે x જ આવે x એટલે જે આનો જવાબ આવતો ઈ સમજી ગયા કે નહીં રેડી આનો જે જવાબ આવતો ઈ જ આનો આવે ઈ કેવા માંગે છે કે ભાઈ બધી રો ને તમે બધી કોલમમાં ટ્રાન્સલેટ કરી નાખો મૂલ્ય કશો ફરક પડે નહીં બરાબર આ પહેલી વાત થઈ મતલબ પહેલો ગુણધર્મ બીજો શું કેવા માંગે છે માન લો તમે એવું કરો સાહેબ અમે બધાય ન ફેરવતા અમે હે ને એમ ન મત બદલીએ છે પણ હે ને આ ત્રીજી રો ન થતાતા પહેલી ને બીજી રો ને ચેન્જ કર નાખે તો મતલબ બીજી રો પહેલા ક્રમે આવી જાય પહેલી રો બીજા ક્રમે આનું મૂલ્ય જાતું તો નહીં જાય ફક્ત નિશાનીમાં ફેર પડી જાય ઉપર x હોય તો માઇનસ x થઈ જાય ખ્યાલ આવે બીજો ગુણધર્મ શું કહેવા માંગીશ કોઈ પણ બે ક્રમિક હાર અથવા સ્તંભને અદલ બદલ કરવામાં આવે તો તેનું મૂલ્ય ચિહ્ન માત્ર ચિહ્નમાં બદલાય છે પહેલી ને બીજી બદલો અથવા બીજી ત્રીજી અથવા પહેલી ત્રીજી રો અથવા કોલમ તમને મજા આવે બે ની અંતર ચેન્જ કરો એટલે શું થાય તો કે માઇનસ નિશાન લાગી જાય હજી તમે બે આગળ પાછા કરો માઇનસ માઇનસ પાછા હતા નહીં એને પહોંચી જાય ખ્યાલ આવે હવે એમ કોઈ એમ કે સાહેબ હવે આ ભલે એમ હું આ બે ની અંદર બદલ કરું તો આઠ નવ માઇનસ વન વન ટુ થ્રી આનું શું હતું માઇનસ એક્સ હજી એમાં માઇનસ લગાડો માઇનસ માઇનસ પ્લસ એક્સ ખ્યાલ આવી ગયું એટલે કોઈ પણ બે રો ની અદલ બદલ કરીએ આપણે એટલે ચિહ્ન શું થઈ જાય તો કે વિરોધી સંખ્યા મતલબ મૂલ્ય શું થઈ જાય વિરોધી સંખ્યા ચિહ્નમાં ફેર પડી જાય તમને ખબર જ હશે ત્રીજો પોઈન્ટ નિશ્ચાયક ને કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય તો અથવા સમપ્રમાણ હોય તો એની વેલ્યુ શું થાય જીરો તમે સાદરૂપ આપો તો આપી દેજો અહીંયા હું વન ટુ થ્રી લખી નાખું બરાબર છે એટલે પહેલી રો ત્રીજી રો સરખી થઈ ગઈ જેમ સાદરૂપ આપો એમ આપી દેજો જવાબ જીરો જ આવે જે મતલબ ગમે એ રીતે આપી દેજો સારસ રીત સાવલી રીત બરાબર જવાબ શું હશે જીરો આ કારણ પહેલી ત્રીજી રો સરખી છે એટલે એનો મિનિંગ કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ સમાન હોય તો એ જીરો થાય અને કદાચ માની લો સમપ્રમાણમાં હોય મતલબ શું આ વન ટુ થ્રી વન ટુ થ્રી છે ત્રણ વડે ગુણ ત્રણ છે નવ છે જોવાજી અને ત્રણ વડે ગુણ એટલે બે હરખા થઈ ગઈ કે નહીં પહેલી રો ત્રણ વડે ગુણ એટલે તો એ સમપ્રમાણમાં કે આનો નાનો ભાગાકાર ઇઝ ઇક્વલ આનો નાનો ભાગાકાર ઇઝ ઇક્વલ આ બેનો ભાગાકાર એટલે તો પણ આની વેલ્યુ જીરો થઈ કારણ કે ત્રણ આવત કોમન નીકળ્યો એટલે બે હરખા થઈ ગયા સમજાણો પહેલો બીજો ત્રીજો ત્રણેય ગુણધર્મ બરાબર છે જે કામ એમ લો પેલો હું કીધું બધી આર ને બધી કોલ હું કહે કે બધી ચેરો હોય બધી જ કોલમ માં કર નાખો જવાબ માં કઈ ફેર પડે નહીં પણ કોઈ પણ બે રો કોઈ પણ બે કોલમ અદલ બદલ કરો તો વિરોધી સંખ્યા ત્રીજો ગુણધર્મ કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ સરખી હોય અથવા સમપ્રમાણ હોય તો આન્સર શું આવે જીરો ચોથો કોઈ જો નિશ્ચાયક ની કોઈ પણ કોઈ એક આર અથવા સ્તંભ ના દરેક ઘટક ને અચળ k વડે ગુણવામાં આવે તો મૂલ્ય શું થઈ જાય k ગણું મતલબ શું હું એમ કહું સાહેબ આ પહેલી કોલમ રહે ને એમાં બે વડે ગુણીશ બે એકા બે બે દુ ચાર બે તેરી છ બાકી બધું એમનું રાખું તો જવાબમાં શું ફરક પડશે પેલા શું જવાબ આવતો એક્સ હવે જવાબ આવી જાય ટુ એક્સ અચ્છા અને બે વડે ગુણ્યો એટલે આખો જવાબ બે વડે ગુણ્યો હા તો સાહેબ મેં આને હજી બે વડે ગુણ્યો હજી બે વડે ગુણ્યો આને બે વડે ગુણ્યો હજી બે વડે આને ત્રણ વડે ગુણ્યો આને ત્રણ વડે ગુણી ગયું ખ્યાલ આવે કે નહીં અત્યારે આનો જવાબ આધી ગયો હવે તમે આને ત્રણ વડે ગુણો જવાબ ને ત્રણ વડે ગુણો આપણે બે તરી છ સમજાઈ ગયો એટલે વ્યાપક રીતે હું કીધું કોઈ એક હાર ને કે વડે ગુણો ને કોઈ એક હાર નહીં તો એ કે વડે ગુણો પડે આને કે વડે આને કે વડે ગુણો તો કે સ્ક્વેર વડે ગુણો આપણે સમજાઈ ગયું આમાં શ્રેણી જેવું ન હોય કે એક ઘટક ઓલો બધા એરે આપણે ગુણાકાર આપવો પડે નિશ્ચાયક માં તમને ખબર હોય કોઈ એક રો અથવા કોઈ એક કોલમ ને ગુણાકાર આપી શકો ઓકે ચાલો એટલે આ થઈ ચોથી વાત કે જેટલા વડે ગુણો એટલા ગણો જવાબ થઈ જાય ખ્યાલ જ હશે તમને પછી પાંચમો નિયમ ખાસ અગત્યનો સાબિતીના બધા દાખલામાં મેજોરિટીનો ઉપયોગ જો કોઈ પણ હાર બરાબર છે અથવા હાર અથવા સ્તંભના ઘટકોમાં તેને અચળ કે વડે ગુણી અન્ય હાર અથવા સ્તંભના ઘટકોમાં ઉમેરતા કે બાદ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી કહેવાનું મીનિંગ શું થયું આનો જવાબ એક્સ જેવો આપણે ધાર્યું છે ને હું એક કામ કરું છું શું આજે પહેલી રો રહી એને એમનું રહેવા દઉં છું પણ હું એને છે ને પહેલી રો એને પાંચ વડે ગુણી બીજી રો માં ઉમેરું તો અને પાંચ વડે ગુણો પાંચ એક પાંચ પાંચ ને હાથમાં નાખો તો કેટલા થઈ જાય બાર અને પાંચ વડે ગુણ પાંચ દુ દસ દસ ને બે માં નાખો તો બાર ત્રણ ને પાંચ વડે ગુણ પંદર પંદર ને પાંચ માં નાખો તો કેટલા થઈ જશે વીસ સમજાણું પહેલી રો પાંચ વડે ગુણ બીજી રો ઉમેરા અને હવે હું પૂછું છું કે આનો જવાબ શું આવશે હતો ઈનો જ આવશે આને કાંઈ ફેર ન પડે આનો જવાબ સરખો આવશે હા
તમે કોઈ પણ રો ને ગમે એટલા વડે ગુણીને અન્ય રો માં ઉમેરો બરાબર કાઈ ફેર પડે નહીં અથવા એવી જ વસ્તુ કોલમ પહેલી કોલમ ને તમે એમ કહો કદાચ હું લાખ વડે ગુણી અને બીજી ત્રીજી કોલમ ઉમેરો કાઈ ફેર પડશે કાઈ ફેર નહીં પડે એનો જ જવાબ આવશે એટલે સાબિતની દાખલામાં આપણે ઇક્વલ ઇક્વલ આવતા ને ત્યારે આનો ઉપયોગ કરતા કાને આના વડે ગુણીને આમાં ઉમેરો તો ઇક્વલ ઇક્વલ આવી જતું હોય રાઈટ સમજાણો આખો અગત્યનો નિયમ તો પાંચમો આમ તો ખ્યાલ જ હશે એટલે વધારે કાંઈ ડીપ માંથી લેતો નકર એકાદ ઉદાહરણ આપીને સમજાવો છઠ્ઠો ચાલો એ તો તમને એમનો એમનો બી ખબર જ છે જો નિશ્ચયકની હાર અથવા સ્તંભના દરેક ઘટકને બે સંખ્યાઓનો સરવાળો હોય તો નિશ્ચયકને બે નિશ્ચયકોના સરવાળા તરીકે લખી શકે દાખલા તરીકે આ નિશ્ચયક છે એમાં જોવો જી આ જે પહેલી જે રો રહે એમાં બે ઘટક છે કે નહીં અને આ રીતે તમે ડિવાઈડ કરી શકો સમજી ગયા આને તમે ઊંધી બોલી શકો બે નિશ્ચયકનો સરવાળો કરવો હોય ત્યારે કોઈ પણ બે રો અથવા કોઈ પણ બે કોલમ હરખી હોવી જોઈએ અને એને નહીં બતાવવું ઈ સિવાયની જે ત્રીજી અલગ હોય એનો સરવાળો કરવાનો મતલબ શું નિશ્ચયકને જ્યારે આમ બે ભાગલા પાડો ને તમે તો કોઈ એક રો ન જ ભાગ પડે તમે અહીંયા દાખલા તરીકે સરવાળો તો એમ કે સાહેબ હાલો બે ને એક ભાગ પાડે એમ ન પડે સમજ્યા હું શું વાત કહું છું આમ છે સાથે એલએમએન હોત તો આપણે પી ક્યુ આર ને એલએમએન એવું કહી દીધા હાલે ને એવું ન હાલે એક સમય એક રોના બે ટુકડા થાય અને બીજા સમય હજી એના બે ટુકડા કરો એટના બે બે ના ચાર એટના જેટલા હોય એટલો હાલ્યું છે મગજમાં બે ગયું ઓકે આના બે ભાગ પડે આ રીતના રેડી આ છે છઠ્ઠો ગુણધર્મ ઓકે આ નિશ્ચયકના ગુણધર્મની વાત અહીંયા પૂરી છ ગુણધર્મ હતા ફટાફટ મેં સમજાવી દીધા અને ટેક્સ્ટ ની અંદર આવેલા છે એટલે તમને ખ્યાલ હશે જ ઓકે ચાલો આ નોટ કરી લો એટલે આગળની જે આપણે ઓલું શું કહેવાય કે હવે નિશ્ચયક પરની જે પ્રક્રિયાઓ છે એની વાત કરી લઈએ બરાબર આ નોટ કરી લો ચાલો હવે જો નિશ્ચયકના ગુણધર્મ આપણે જોઈ લીધા પણ એની અંદર જે કઈ પ્રોસેસ આવતું હતી બરોબર છે કે આરો ને આરો ની અંદર ઉમેરો કોઈ એની માટે અમુક સંકેતોની જરૂરિયાત પડે જેને આપણે શું કહેતા હોય કે નિશ્ચયક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ રેડી તો એના વિશે અભ્યાસ કરી લઈએ કેવી પ્રક્રિયા છે આરે વિરુદ્ધ છે સાહેબ ઈ શું આરે વિરુદ્ધ છે એટલે નિશ્ચયક આમ હોય એ બી સી એક્સ વાય ઝેડ બરોબર યુ વી ડબલ્યુ આ રીતનો આપણે એક નિશ્ચયક લીધો બરાબર છે હવે જોજો આર આઈ વિરુદ્ધ સી એટલે શું હું એમ લખું ને કે ડેલ્ટા પર આર આઈ વિરુદ્ધ સી એ ક્રિયા કરતા આ ઓપરેશન કહેવાય બરાબર ક્રિયા એ કરવી એટલે શું તો કે ડેલ્ટા જે બને નવો ડેલ્ટા ડેશ કે જે આપણે કહી બરાબર છે એ શું થતો હોય આર આઈ વિરુદ્ધ સી એ નો મીનિંગ હું બધી રો ને બધી કોલમ માં ફેરવી નાખવાની જે આપણે જોયું તો હમણાં પહેલો ગુણધર્મ એ દરેક રો ને દરેક કોલમ માં ફેરવતા મૂલ્યમાં કાંઈ ફેર પડે નહીં એટલે આપણે d ને ઇક્વલ ઇક્વલ d રાખી લખી શકીએ આમ a b c x y z u v w મગજમાં બેઠી આ વાત ઇક્વલ ઇક્વલ સામે એક ગુણધર્મ મુજબ આ પ્રોસેસ શું કહેવા માંગે આનું આમ થાય એ તો એટલું જ કહેવા માંગે છે મગજમાં બે હે ડેલ્ટા એટલે આ હોય a b c x y z u v w એના પર r વિરુદ્ધ c એ પ્રોસેસ કરો તો નવો ડેલ્ટા ડેશ આવડો બને r વિરુદ્ધ c એટલે શું ઈ તમારે સમજવાનું હતું પ્રોસેસ માં એટલે કે આરે વિરુદ્ધ છે એટલે શું દરેક રો ને દરેક કોલમ માં ફેરવે તમને ખબર જ હશે બરોબર ચાલો સેકન્ડ બીજું આમ લખ્યું છે આરે વિરુદ્ધ આરજે આરે વિરુદ્ધ આરજે એનો મીનિંગ આ અને જે એટલે 1 2 3 માંથી હશે ત્રિહાર નિશ્ચયક ની વાત હોય તો બરોબર દ્વિહાર હોય તો 1 2 માંથી જ હોય અને 4 સુધી તો આપણે કાંઈ આવતું નથી એટલે આ જે 1 2 3 માંથી જશે બરોબર છે હવે આરે વિરુદ્ધ આરજે એટલે શું તમને આમ લખેલ આવે આર 2 વિરુદ્ધ આર 3 એનો મીનિંગ શું થયો નવો ડેલ્ટા દેશ આના ઉપર આર વન આમાં કે છે નહીં આર એટલે રો સી એટલે કોલમ પહેલી વાત એ મગજમાં પકડી લીધો આર વન મતલબ પહેલી રો ની વાત નથી તો એમ ના બીજી ત્રીજી રો ને અલ્ટર ચેન્જ કરો એમ કહેવા માંગે છે મતલબ યુ વી ડબલ્યુ આઈ લઈ લ્યો એક્સ વાય ઝેડ અહીં લઈ લ્યો પછી ભલે આપણે કહીએ કે આ બે નો વેલ્યુ ફેરવ્યું એટલે આ જે છે આનાથી ઋણ આવે તો ડેલ્ટા એ ડેલ્ટા આપણે આખો હોય તો આગળ માઇનસ નિશાન લગાડવી પડે એ આપણને બધી ખબર હોય રેડી ઈ ગુણધર્મ મુજબ આપણે જોઈએ એટલે આનો મીનિંગ શું છે એટલાનો મીનિંગ કે આર 2 વિરુદ્ધ આર 3 એટલે બીજી રો ને ત્રીજા ક્રમે ત્રીજી રો ને બીજા ક્રમે આર 1 3 હોત તો પહેલી રો ને ત્રીજા ક્રમે ત્રીજી રો ને પહેલા ક્રમે આનો મીનિંગ હું કે આર 2 છે ને આર 3 લખો ને આર 3 છે ને આર 2 લખો સમજે સીધી વસ્તુ સી માટે પણ આવી જાય હમણાં તમારે આમાં આમ આવ્યું હતું સી 1 વિરુદ્ધ સી 2 તો એનો મીનિંગ શું થઈ જાય બીજી કોલમ છે ને પહેલા નંબરે લઈ લ્યો બી વાય અને બી અને જે પહેલી કોલમ છે ને બીજા નંબરે લઈ લ્યો એ એક્સ યુ ત્રીજા નું કઈ નામ નું પગ નથી લીધું તો એમ નું રહે ખ્યાલ આવી ગયો આ બીજી પ્રોસેસ
ओके आर टू विरुद्ध आर थ्री सी टू विरुद्ध सी थ्री आवी कोई पण होई सके वन टू थ्री माथी जोई आ ते बीजी प्रोसेस नी वात ત્રીજી પ્રોસેસ શું છે સે ત્રીજી પ્રક્રિયા શું છે હાલો આ સમજાઈ ગયું બધી રો ને બધી કોલમ માં ફેરવાનું આ સમજાણ બે રો ની અદલ બદલ બે કોલમ ની અદલ બદલ માટે આનો મીનિંગ શું છે સે કઈ નહીં હમણાં આપણે જોયું કોઈ નિશ્ચયક ની કોઈ પણ રો કોઈ પણ કોલમ ની કે વડે ગુણો જવાબ કે ગણો થઈ જાય તો કે વડે ગુણવાની પ્રોસેસ કેમ દર્શાવે આ રીતે દર્શાવે થાય આમ લખો ને આર1 વિરુદ્ધ મતલબ આમ બોલે આર1 પર ની પ્રોસેસ શું આર1 ને કે વડે ગુણ નાખો બસ આનો મીનિંગ ઈ છે I1 with 1, 2 with 2, 3 with 3, R2 पर ने प्रोसेस, R2 ने क्या बड़े गुण, R3 पर ने प्रोसेस, R3 ने क्या बड़े गुण, तो क्या बड़े गुण ना कौन है? R1 ने क्या बड़े गुण, K A, K B, K C, और बुद्धियम X Y Z U V W, तो चाहे आपने खबर चें कि भाई R1 क्या बड़े गुण है, जो आप क्या गुणों थे क्यों इसे, जो आप इक्वल इक्वल डेल्टा डेल्टा रखो एक पड़े, तो यह क्या बड़े भांगी ना, डेल्टा डेल्टा रखो एक, राइट? ये आपने खबर गुण था वो पड़े, आप प्रोसेस समझाएं, मगज में बैठू क्या नहीं आया लिखो है आर टू विरुद्ध त्रण आर टू आम लखला है आर थ्री पर ने प्रोसेस आर थ्री ने पांच बड़े गुण समझी गया क्या नहीं आर थ्री विरुद्ध पांच आर थ्री लखलो है तो मीनिंग होता है आर थ्री पर ने प्रोसेस सो आर थ्री ने पांच बड़े गुण कोई दिया हो ना आयो आर थ्री पर ने प्रोसेस आर टू ने पांच बड़े गुण नो आवे आर थ्री पर ने प्रोसेस करवाने पे आर टू ने पांच बड़े गुण उनको कोई दिया गुण होते मगज में बे है R3 पर ने प्रोसेस R3 पर જ હોઈ શકે C ની વાત હોય તો C પર હોઈ શકે C એટલે કોલમ R એટલે રો 1 2 3 ઉપર ચલો આ થઈ ત્રીજા સંકેત ઓહો આ ફોટો દેખાઈ ગયો ચલો કાઈ વાંધો નહીં ફરી પાછું લખી નાખું છું ડેલ્ટા આપણો આવો લખેલો તો નિશ્ચયક A B C X Y Z U V W ચાલો હવે આ લાસ્ટ મે વેરી ઇમ્પોર્ટન્ટ બધાય સાબિતીન દાખલામાં ખાસ આનો ઉપયોગ વધારે જો બધાયનો ઉપયોગ થાય પણ આનો અતિ છે આમ લખેલ આવે જલેકો છે ને કુછ અહીંયા પહેલા આનો મીનિંગ શું છે આર આઈ વિરુદ્ધ આર આઈ પરની ક્રિયા શું આર જે ને કે વડે ગુણ ઉમેરો આર જે ને કે વડે ગુણીને આર1 માં ઉમેરો આનાથી જવાબમાં કાઈ ફેર પડે નહીં એ આપણે ગુણધર્મ જોયું મતલબ શું આર2 પરની પ્રોસેસ એટલે આર ટુ ને સિંગલ જ રાખો ને અહીંયા કઈ ગુણવા ભાંગવા ન થાય એમ ન રહે નકર આ પ્રોસેસ ફેલ જાય આર ટુ પરની પ્રોસેસ શું આર ટુ માં આર વન ને ત્રણ વડે ગુણીને ઉમેરો આને પ્રોસેસ કરી તો નવો ડેટા શું થઈ જાય આર ટુ પરની પ્રોસેસ ને આર વન નું કઈ નામ ન થયું ચાલો આર કઈ નામ ન થયું નામ આવ્યું છે આર ટુ પર શું પ્રોસેસ થાય આર વન ને ત્રણ વડે ગુણીને ઉમેરો એક્સ માં થ્રી ઉમેરો આને 3 વડે ગુણો 3d y માં 3d ઉમેરો આને 3 વડે ગુણો નામ ઉમેરો z + 3c મગજ માં બેહી ગયું કે આ ડેલ્ટા દેસ ને આપણે ગુણધર્મ આવ્યો તો નિશ્ચયક ની કોઈ પણ રો કે કોઈ પણ કોલમ ને ગમે એટલા વડે ગુણી અન્ય રો કે અન્ય કોલમ માં ઉમેરવામાં જવાબ માં કાઈ ફેર પડતો નથી મતલબ આ ઇક્વલ ઇક્વલ આવી છે સમજાણી વસ્તુ અને ગમે એટલા વડે ગુણીને આમાં ગામાં ઉમેરી શકો આ ટુ પરની પ્રોસેસ એટલે આ ટુ માં જે કાઈ પ્લસ માઈનસ કરવાનું થઈ R1 पर ની પ્રોસેસ તો R1 માં R3 પર ની પ્રોસેસ તો R3 માં એની સેમ વસ્તુ C2 C3 C1 માં હોઈ શકે આ જ વસ્તુ આમ લખી દો વાલો એકવાર C ની અંદર કારણ કે કોલમ માં આપણે કે લખ્યું નથી C1 પર ની પ્રોસેસ શું C1 માં 2C3 માઈનસ 2C3 મતલબ C3 ને 2 વડે ગુણીને માઈનસ કરો C1 પર ચાલો C1 શું છે A x ને u એમાં શું પ્રોસેસ છે c3 ને માઈનસ 2 વડે ગુણીને એમાં ઉમેરવાનો છે મતલબ 2 વડે ગુણીને આમાં બાદ કરવાનો છે તો માઈનસ 2c માઈનસ 2z માઈનસ 2w બાકી આ બધું તો એમનું આ થઈ ગયું પ્રોસેસ રાઈટ જો કે આ બધું તમને ખ્યાલ જ હશે કારણ કે ટેક્સ્ટ ભણાવો એટલે આ છતાં બી એક વાર રિવિઝન થઈ જાય એટલે આ પ્રાથમિક પ્રક્રિયાઓ આ બધી તમને ખબર જ હશે મેજોરિટી ઓકે કારણ કે ખબર હોય તો જ સાબિત દાખલા આવડે તો જ તમે 12 માં સારી રીતના પાસ થઈ શકશો તો જ તમે જેડ બની તૈયારી કરતા હશો રાઈટ એટલે પ્રાથમિક પ્રક્રિયા ચારે શું છે લખેલી છે મેં સૌ બધાને મતલબ સમજાવી દીધો ફરી એકવાર કહી દઉં બધી રો ને બધી કોલમ માં ફેરો કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ ની અંદર બદલ આર1 ને એટલા વડે ગુણો કે આ કોલમ ને એટલા વડે ગુણી પછી આર1 પર ની પ્રોસેસ આર1 માં આર જે ને ઉમેરો ત્રણ વડે ગુણી આર2 પર ને આ સીઆઈ પર ની ક્રિયા સીઆઈ માં સી જે ઉમેરો કે વડે ગુણી એ રીતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ પ્રોસેસ થતી હોય ને ત્રીજી દાખલા તરીકે આની વાત કરું
આ ક્રિયા દરમિયાન આર આઈ ને આપણી ભાષામાં લખું વતાવવા નહીં, હે વતાવવા નહીં એટલે મેસની ભાષામાં થોડુંક લખું આર વન સાથે આર આઈ સાથે કઈ ગુણવું ભાંગવું નહીં। તમે આમ લખો સાહેબ હું આર ટુ પર ની ક્રિયા કરું છું, આર ટુ ને બે વડે ગુણું છું અને પ્લસ એમાં હે ને આર થ્રી ને પાંચ વડે ગુણીને ઉમેરી દઉં છું આમ, તો આને પ્રક્રિયા ન કહેવાય। કા તમે પાંચ વડે ગુણ આને ઉમેરશો ને સાથે એમ કે હું બે વડે ગુણું છું, તમે તો પેલા બે વડે ગુણ પછી ઉમેરશો, પેલા ઉમેરી પછી બે વડે ગુણશો, આ તો લોચો થઈ જાય। તો આની આ ઉપર જયારે પ્રોસેસ કરતા હોય અન્ય કોઈ ઉમેરવાની વાત કરવાની ત્યારે એને કાંઈ બતાવવાની એમનું રહેવા દેવાના, મગજમાં બેઠું એ જ વસ્તુ સી માટે। ઓકે એટલે એ ખાસ ધ્યાન રાખજો। ચાલો આથી પ્રાથમિક પ્રક્રિયાની વાત એ બધી તમને ખબર જશે। આગળ આ તો સામેની બે ખાલી એમનો પોઈન્ટ ટેકવા હતા બધા, તમને દર વખતે હું એક જ વાક્ય બોલું છું, તમને ખબર છે ખબર હશે, પણ રિવિઝન કરાવું છું। ત્રણ બિંદુ આપ્યો એ બી સી એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી, એનાથી બનતા ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ ગયા, તો ક્ષેત્રફળ શું થઈ જાય વન બાય ટુ માનાકમાં ડેલ્ટા, જ્યાં ડેલ્ટા શું હોય એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી અને ત્રીજો ઘટક વન વન વન, આપણને ખબર છે આ ડેલ્ટા। માનક શા માટે રાખવાનું, આ માનક છે મિસ્ટેક નથી માનક, કારણ કે ડેલ્ટા ની વેલ્યુ બધે ઋણ આવે તો ક્ષેત્રફળ તો કોઈ ઋણ ના થવું જોઈએ, એટલે એ હાટું ને માનક ડેલ્ટા। ડેલ્ટા એટલે ત્રણ બિંદુ આપ્યો એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી ત્રીજો વન વન વન, સિમ્પલ આમ તો બે ત્રણ રીતે આ સૂત્ર થાય, હું એક રીતે યાદ રાખવી દઉં છું। પછી બિંદુ એ બી એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ માંથી પસાર થતી રેખા એ બી નું સમીકરણ, એટલે બે બિંદુ માંથી પસાર થતી રેખા એ બી નું સમીકરણ શું થાય આમ એક્સ વાય વન 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 ઇક્વલ ઝીરો, હે આવું અહીંયા બે બિંદુ મૂકી દીધું છે તમને આપેલા છે, રેડ માર્ક કરી લેજો રેડી। આ તો એમ ન મજર્યું એક્સ વાય વન 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 એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ નિશ્ચય ઇક્વલ ઝીરો, સાદુરૂપ આપો જે સમીકરણ બને આ બે બિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ, બે બિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ આ રીતે મળે, આ રીતે પણ મળે એમ, આ રીતે જ મળે એવું નહીં, બાકી તો તમે રેખા ચેપ્ટર નો 11 માં ધોરણમાં ભણ્યા જ છો, બે બિંદુ માં પસાર થતી રેખા નું સમીકરણ આપણે એમ કહેતા હોય y માઇનસ y1 y2 માઇનસ y1 ઇઝ ઇક્વલ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1, એટલે આ રીતે આપણે મેળવતા જ હોય। ઓકે જવાબ બે રીતે સેમ જ આવે, એટલે આ તો નિશ્ચયક ની રીતે પણ ટૂંકમાં દાખલો થાય એ કહેવાની વાત હતી આપણે, મગજમાં બેસી ગયું। બે બિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયક ની મદદથી, ત્રિકોણ નું ક્ષેત્રફળ નિશ્ચાયક ની મદદથી, અને આ પ્રક્રિયા આ એટલું મેં આજના લેક્ચરમાં તમને અહીં સુધી રાખ્યું, બરાબર અહીં સુધી આપણે રાખીએ છીએ। ઓકે આજના લેક્ચર ની અંદર આમ તો આપણે નિશ્ચાયક ની શરૂઆત કરી અને ગુણધર્મો જોયા અને આ બધી પ્રાથમિક પ્રક્રિયા અને આ બધી વસ્તુ સિમ્પલ જોઈ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યાં થોડાક નિત્યસમ છે જે તમે એનસીઆરટી માં દાખલા સ્વરૂપે ભણ્યા છો બરાબર, એના થોડાક નિત્યસમ અને આગળની જગ્યાએ થોડીક જરૂરિયાત છે એ બધી વસ્તુ આપણે જોશું, અને પછી એક ખાસ કદાચ કાલના મતલબ નેક્સ્ટ લેક્ચરમાં લેગે પછી લેક્ચરમાં ચાલે એક જે સમીકરણ છે ઉકેલવાનું એ ખાસ એક આપણે ટોપિક કરવાનું છે, જે ટેક્સ્ટ ની અંદર એટલો બધો કંઈ છે નહીં બરાબર, એક એક્સ્ટ્રા અને આઈએમપી ટોપિક બરાબર એ ખાસ કરવાનું છે આપણે। ચાલો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ, આ નોટ કર્યો, નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે ફરી પાછા મળશું, બાય।